સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, આત્મીય વિદ્યા મંદિરની જય જય જય. આજથી આપણી પરીક્ષાઓ ચાલુ થવાની. એક વર્ષ આપણે ખૂબ મહેનત કરી, ટીચરોએ પણ ખૂબ આપણી પાછળ કાળજી લીધી છે. વ્યવસ્થિત આપણે સારા માર્કે રિઝલ્ટ સારું લાવી શકીએ એના માટે ટીચરોએ ખૂબ દાખલો કર્યો. આપણા બધાનો પુરુષ પ્રયત્નો ખૂબ સરસ છે, પણ સાથે સાથે ભગવાનની કૃપા અને આશીર્વાદ બંને જોઈએ. સ્વામીજી ઘણી વખત વાત કરતા, પંચ્યાસી ટકા 90% લાવવા હોય તો તમારો પુરુષ પ્રયત્ન કામ લાગે. 90 થી 95 લઈને 95 થી 99 લાવવાના હોય ત્યાં સાથે સાથે ભગવાનની કૃપા જોઈએ. આપણે બધા કૃપામાં બેઠા છીએ. આપણી સ્કૂલ ઉપર સ્વામીજીનો સંપૂર્ણ આશીર્વાદ છે. કૃપા તો આપણી ઉપર છે જ, આપણે એના બળે એક્ઝામ આપવી છે. એક્ઝામ ચાલુ થશે કાલથી. બિલકુલ ગભરાવાની જરૂર નથી. એક્ઝામ ફિયર રાખવાની જરૂર નથી. એક્ઝામ ફિયર રાખીએ તો આવડતું હોય પણ લખવાનું ભૂલી જવાય. અને આપણે એક્ઝામ ફિયર નથી રાખવી એમાં આપણા માટે તો સ્વામીજીનું બળ છે. કારણ કે સ્વામીજી સાથે છે, પછી આપણે બીક સુકા રાખીએ, સ્વામીજીને સંભાળી પ્રાર્થના કરી અને આપણું પેપર લખવાની શરૂઆત કરવાની. આપણે બધાએ કાલથી એક્ઝામ ચાલુ થાય છે એવું સાંભળ્યું છે, તો આપણે બધાએ સરસ સ્વામીજીને યાદ કરી પ્રાર્થના કરીને પેપર લખવું છે. સ્વામીજી તમે સાથે રહેજો. સાથે છે જ જોકે, પણ છતાં આપણે પ્રાર્થના કરી અને સાથે રાખવા છે. તો આપણે બધાએ સ્વામીજીના બળે એને ગમે છે એવું રિઝલ્ટ આપણે બધાએ લાવવું છે. તો એને સંભાળતા સંભાળતા
આપણી એક્ઝામ આપીએ. પ્રિપરેશન વખતે કંઈ તકલીફ હોય તો આપણી સાથે ટીચરો છે જ, આપણને પ્રોપર માર્ગદર્શન ત્યાંથી મળે એવું છે, એ ચિંતા નથી. પણ સેજ બી ગભરાવાની જરૂર નથી, સ્વામીજી આપણી સાથે છે છે ને છે જ. તો એના બળે આપણે બધાએ સરસ એક્ઝામ આપવી છે. તો અમે પણ તમારા માટે પ્રાર્થના કરીશું કે સ્વામીજી તમને બધાને એવું સરસ બળ આપે કે આપણી સ્કૂલ એનું રિઝલ્ટ સારામાં સારું આવે. આપણે 10મા 12મા ભણનારા જે દીકરાઓ છીએ એ સરસ રિઝલ્ટ લાવીએ, જેથી સ્વામીજી રાજી થાય, આપણા શિક્ષકો રાજી થાય અને મા બાપ પણ રાજી થાય. તો આપણે બધાએ સ્વામીજીને સંભાળી અને એમના બળે એક્ઝામ આપવી છે. તો ખરેખર એમના બળે જીવવા માટે આપણને સૌને ગુરુવારી ખૂબ 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 બળ બુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની. જય બુદ્ધાને, જય સ્વામિનારાયણ. સરસ, તમારા બધાના દર્શન થઈ ગયા, ખૂબ આનંદ થયો. આ વખતે રૂબરૂ આવી શકાયું નથી, પણ દર્શન થઈ ગયા એટલે ખૂબ આનંદ થયો. આપણે સ્વામીજીને સાથે રાખી અને એક્ઝામ આપીએ. સહેજાનંદ સ્વામી મહારાજની જય.